બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે. અમરેલીથી 20 સિંહનું ટોળું જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં સિંહનું ટોળું એવો વિડીયો વાયરલ થયો છે. વિડીયો ગીરના જંગલ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાણીની શોધમાં ટોળું જંગલમાંથી બહાર આવ્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો જે રીતે એક બાજુ ઉનાળો શરૂ થઈ ગયો છે અને પાણીની તંગી તમામને વર્તાઈ રહી છે, તે જ પ્રકારે સિંહો પણ પાણીની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે અને સિંહો પાણીની શોધમાં આખું જે ટોળું છે તે જંગલમાંથી બહાર આવ્યું હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે. તો 20 સિંહો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. અમરેલીનો આ વિડીયો છે, 20 સિંહનું ટોળું જોવા મળ્યું હતું અને સોશિયલ મીડિયામાં સિંહોનું આ ટોળું જે જતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તો વિડીયો ગીરના જંગલ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી. કેતન, જે રીતે પાણીની અછત હોવાના કારણે અને પાણીની શોધમાં આખું ટોળું એક સ્થળેથી બીજી સ્થળે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, શું વધુ માહિતી? મિથુન, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી ગરમીનો પારો 42-43 ડિગ્રીને પાર જઈ રહ્યો છે, ત્યારે વન્યજીવ સહિત પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ ગરમીની જે વધારે પડતી ગરમી પડી ગઈ છે તેને લઈને ત્રાસી ગયા છે. ત્યારે આજે ગીર વિસ્તાર છે તેમાં એક સાથે 20 જેટલા સિંહનું ટોળું જોવા મળ્યું છે. પાણીની શોધમાં આ ટોળું જંગલની બહાર આવી ચડ્યું છે. એક સાથે 20 જેટલા સિંહના ટોળાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તે ગીર વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે આ વિડીયો ક્યાંનો છે અને કેટલા સમય પહેલાનો છે? મિથુન, જણાવી દઉં કે આ વિડીયો ગીર વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ વિડીયો અત્યાર સુધીમાં એક પણ જે સોશિયલ મીડિયા છે તેમાં વાયરલ નથી થયો. એટલે આ વિડીયો નજીકના જે દિવસો છે તે વિડીયો હોય તેવું લાગી રહ્યું છે. જી, આભાર કેતન માહિતી આપવા બદલ. તો થોડા દિવસો પૂર્વેનો જ આ વિડીયો છે અને સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 20 સિંહોનું ટોળું જોવા મળી રહ્યું છે અને આ 20 સિંહોનું ટોળું સ્થળાંતર કરતું હોય પાણી માટે તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે ગીર વિસ્તારનો આ વિડીયો છે.